હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમવી લર્નિંગ પોઈન્ટ. આજના વિડિયો લેક્ચર ની અંદર આપણે જોઈશું ડીબીએમએસ ની અંદર સબ ક્વેરી વિશે આપણે જોવાના છીએ, બરાબર? તો એની પહેલા જે મિત્રો ચેનલ ઉપર નવા હોય, ચેનલ ને આ રીતે સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન આ રીતે પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને દરેક વિડીયોની માહિતી, આવનારા જે લેક્ચર છે સ્ટેપ વાઇઝ એની માહિતી નોટિફિકેશન દ્વારા મળતી રહેશે. ઓકે, તો આપણે આજે જોવાના છીએ ડીબીએમએસ માં સબ ક્વેરી ના લેક્ચર વિશે. આપણે લાસ્ટ લેક્ચર ની અંદર જોયું હતું જોઈન ના ટાઈપ્સ વિશે. ઓકે, તો આપણે બધા જે જોઈન ના ટાઈપ્સ છે એના વિશે ડિસ્કશન ઓલરેડી કરી લીધી છે, બરાબર? તો આજે આપણે જોઈશું સબ ક્વેરી વિશે. તો સ્ટાર્ટ કરશું વોટ ઇઝ સબ ક્વેરી થી. ઓકે ઓકે, તો પહેલા તો આપણે જાણી લઈએ કે પેરેન્ટ ક્વેરી અને આ જે ક્વેરી છે સબ ક્વેરી કોને કહેવાય, બરાબર? તો પહેલા તો આપણે જોવાના છીએ સબ ક્વેરી વિશે, એટલે કે ક્વેરી, બરાબર? તો કોઈ પણ એક ક્વેરી છે એમાંથી જે પાર્ટ પડશે, એટલે એના અલગ અલગ નાના નાના ભાગ પડશે, એને કહેવાશે સબ ક્વેરી, બરાબર? તો સબ ક્વેરી આ કહેવાશે. અને સબ ક્વેરી ના બીજા બે નામ છે, એક તો છે નેસ્ટેડ ક્વેરી અને બીજું છે ઇનર ક્વેરી, બરાબર? તમને અહીંયા દેખાય જ છે બે નામ અલગ અલગ આપેલા છે સબ ક્વેરી માટેના. કયા કયા છે? એક તો નેસ્ટેડ અને બીજું છે ઇનર ક્વેરી, બરાબર? તો આ બે ક્વેરી કોના નામ છે? સબ ક્વેરી ના. અને મેઇન જે ક્વેરી છે એને પેરેન્ટ ક્વેરી કહેવામાં આવશે, બરાબર? દાખલા તરીકે એક તમને એક્ઝામ્પલ આપી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે, બરાબર? સપોઝ આપણી પાસે વેહિકલ છે, બરાબર? તો વેહિકલ છે તો આને મેઇન ક્વેરી કહેવાશે, એના પાર્ટ પડશે. તમને ખ્યાલ જ છે વેહિકલ એટલે વાહનો થાય, બરાબર? તો હું અહીંયા લઈ લઉં બાઇક છે, બરાબર? બીજું લઈ લઉં કાર છે. તો આ જે વેહિકલ છે એ મેઇન ક્વેરી ગણાશે. અને એના જે આ ખાલી એક્ઝામ્પલ તરીકે સમજાવું છું, બરાબર? ક્વેરી કોને કહેવાશે અને સબ ક્વેરી, આવું તમારે લખવાનું નથી ક્યાંય, બરાબર? તો આ છે વેહિકલ, તો એના પાર્ટ પડશે અલગ અલગ વેહિકલ આવશે. ટ્રક છે, બસ છે, બાઇક છે, કાર છે, બરાબર? તો આ શું કહેવાશે? એની સબ ક્વેરી કહેવાશે. જ્યારે મેઇન ક્વેરી કોણ કહેવાશે? વેહિકલ. તો એવી જ રીતે ક્વેરીમાં પણ એવું જ આવશે, બરાબર? એક ક્વેરી છે એને તમે નાના નાના પાર્ટ પાડશો એટલે એને કહેવાશે સબ ક્વેરી, બરાબર? તો આ સબ ક્વેરી બીજું નામ શું છે? નેસ્ટેડ ક્વેરી અને ઇનર ક્વેરી. અને જે મેઇન ક્વેરી, દાખલા તરીકે અહીંયા આપણે લીધું વેહિકલ, બરાબર? તો આને શું કહેવાશે? પેરેન્ટ ક્વેરી. તો આટલું તમારે યાદ રાખવાનું છે, સબ ક્વેરી કોને કહેવાય અને પેરેન્ટ ક્વેરી કોને કહેવાય, બરાબર? તો આટલું ક્લિયર થઈ જાય ને? ઓકે, એટલે આપણે આગળ જોઈએ. હવે બીજું, અહીંયા તમને કીધું જ છે ઓલરેડી કે સબ ક્વેરી જે છે એને આપણે ઇનર ક્વેરી પણ કહી શકીએ અને નેસ્ટેડ ક્વેરી પણ કહી શકીએ. આ તમને ક્યાં જોવા મળશે સબ ક્વેરી? તો કે ક્વેરી ઇન અ ક્વેરી, એટલે કે ક્વેરી ની અંદર તમને બીજી ક્વેરી જે જોવા મળશે એને તમારે સબ ક્વેરી કહેવાનું છે, બરાબર? એટલે કે ક્વેરી માંથી બે પાર્ટ પડશે, ત્રણ પડશે, તો એ બધા શું થઈ જશે? એના સબ ક્વેરી કહેવાશે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. પછી અહીંયા તમને બીજું કીધું છે કે જે એસક્યુએલ સબ ક્વેરી છે, બરાબર, એમાં તમારે એસક્યુએલ સ્ટેટમેન્ટ નું જે વેર ક્લોઝ છે, બરાબર, કયું ક્લોઝ છે? વેર ક્લોઝ, એને એડ કરવાનું છે. કોની અંદર? તો કે એસક્યુએલ સબ ક્વેરી ની અંદર, બરાબર? તો આ જે તમને સબ ક્વેરી દેખાય છે એમાં તમારે કયા ક્લોઝ નો યુઝ કરવાનો છે? તો કે વેર ક્લોઝ નો, બરાબર? આટલું તમારે યાદ રાખવાનું છે. પછી શું કીધું છે? મોસ્ટ ઓફ ધી ટાઈમ અ સબ ક્વેરી ઇઝ યુઝ વેન યુ નો હાઉ ટુ સર્ચ ફોર અ વેલ્યુ યુઝિંગ અ સિલેક્ટ સ્ટેટમેન્ટ. એટલે શું કીધું છે? કે જ્યારે પણ તમને ખબર હોય કે સિલેક્ટ સ્ટેટમેન્ટ નો યુઝ કરીને આપણે કોઈ પણ વેલ્યુને સર્ચ કરી શકીએ, બટ ડુ નોટ નો ધ એક્ઝેક્ટ વેલ્યુ ઇન ધ ડેટાબેઝ, પણ ડેટાબેઝની એક્ઝેક્ટ વેલ્યુ શું છે એ આપણને ખબર હોતી નથી, બરાબર? સિલેક્ટ સ્ટેટમેન્ટ નો યુઝ કરીને આપણે શું કરી શકીએ? વેલ્યુને સર્ચ કરી શકીએ, બરાબર? એટલે કે વેલ્યુને આપણે જાણી શકીએ કે એમાં કઈ વેલ્યુ આવેલ છે. પણ જો તમે એક્ઝેક્ટ વેલ્યુ જે છે એ ડેટાબેઝ ની અંદરથી શું નથી કરી શકતા? તો કે મેળવી શકતા નથી, બરાબર? તો આટલું તમારે યાદ રાખવાનું છે સબ ક્વેરી ની અંદર, રાઈટ? હવે બીજું આપણે વાત કરીએ તો ટાઈપ્સ ઓફ સબ ક્વેરી. આ જે સબ ક્વેરી છે એના અલગ અલગ ટાઈપ્સ પણ છે. તો કયા કયા ટાઈપ્સ છે આપણે જોઈએ? તો કે થ્રી ટાઈપ્સ ઓફ સબ ક્વેરી. ફર્સ્ટ વન ઇઝ સિંગલ રો સબ ક્વેરી, સેકન્ડ વન ઇઝ મલ્ટીપલ રો સબ ક્વેરી, એન્ડ થર્ડ વન ઇઝ કોર રિલેટેડ સબ ક્વેરી. તો ત્રણેય વિશે આપણે સ્ટેપ વાઇઝ વન બાય વન જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે આ ત્રણેય ક્વેરીનો મિનિંગ શું થાય છે, બરાબર? હવે આના માટે પહેલા તો તમારે ટેબલ બનાવવું પડે, બરાબર? તો ટેબલ તમે બનાવશો એમાંથી જ તમારે સિલેક્ટ કરવાનું થશે. આપણે જોયું સિલેક્ટ સ્ટેટમેન્ટનો યુઝ કરવાનો છે શું કરવા માટે? તો કે વેલ્યુને સર્ચ કરવા માટે. અને આપણે વેર ક્લેઝનો યુઝ પણ આની અંદર કરવાનો છે, બરાબર? તો હવે શું કરવું પડે? તમારે એક ટેબલ બનાવવું છે, બરાબર? તો અહીંયા આપણે કોઈ પણ સ્ટુડન્ટ છે, ડિપાર્ટમેન્ટ છે, બરાબર, સ્ટાફ છે, કોઈ પણ એક ટેબલ બનાવી દેવાનું તમારે. તો અહીંયા આપણે એક સ્ટાફ ટેબલ લઈએ તો શું આવે આની અંદર? તો કે એક તો સ્ટાફનું આઈડી આવે, સ્ટાફનું નામ આવે,
પછી એનું એડ્રેસ આવશે, મોબાઈલ નંબર આવશે, હેડ આવશે, ડિપાર્ટમેન્ટ આઈડી આવશે કે સ્ટાફ જે છે એ કયા ડિપાર્ટમેન્ટમાંથી બિલોંગ કરે છે, બરાબર? તો આ બધી વસ્તુ આની અંદર આવશે. આ તો થયા એટ્રીબ્યુટના નામ. હવે એટ્રીબ્યુટ એટલે કે કોલમના નામ, બરાબર? પણ આવી રીતે આપણે એની રોમાં વેલ્યુ પણ એડ કરાવવી પડશે ને, આવી રીતે આઈડી 1 2 3, બરાબર? પછી એડ્રેસ છે, એવી રીતે તમારે બધી ડિટેલ આની ફિલઅપ કરવી પડશે, એટલે શું તૈયાર થઈ જશે? ટેબલ, બરાબર? તો હવે આપણે એને સમજીએ, એના ટાઈપ જે છે સબ ક્વેરીના, એ બરાબર. તો સૌથી પહેલા જોઈએ સિંગલ રો સબ ક્વેરી. તો સિંગલ રો સબ ક્વેરી ની અંદર શું થશે? આની અંદર તમને આ વર્ડ જ કહી દે છે અહીંયા કે સિંગલ રો, એક જ રો જે છે એ સબ ક્વેરી માં આવશે, બરાબર? એક જ રો મળશે આની અંદર. તો આની આમાં શું કીધું છે? રિટર્ન 0 ઓર 1 રો, બરાબર? શું મળશે? રિટર્ન માં 0 અથવા તો 1 રો મળશે, બરાબર? એમાં શેનો યુઝ કરી શકો તમે, કયા કયા ઓપરેટર નો યુઝ કરી શકો આની અંદર? તો કે અહીંયા કીધું છે લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, બરાબર? તો આટલા ઓપરેટર નો યુઝ તમે કરી શકો. આને કહેવાશે લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એન્ડ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, બરાબર? તો આટલા ઓપરેટર નો યુઝ તમે શેની અંદર કરી શકો? સિંગલ રો સબ ક્વેરી ની અંદર, રાઈટ? તો આટલું તમારે યાદ રાખવાનું છે. એક એક્ઝામ્પલ તમને અહીં આપેલું છે. ફાઇન્ડ આઉટ ધ સ્ટાફ નેમ વોઝ સેલરી ઇઝ મેક્સિમમ, એટલે શું કીધું છે કે આપણે જે સ્ટાફ ટેબલ તૈયાર કર્યું છે, બરાબર? તો એ સ્ટાફ ટેબલ માંથી એવા સ્ટાફ નું નામ શોધવાનું છે કે જેની સેલરી મેક્સિમમ હોય, એટલે કે સૌથી વધુ સેલરી હોય એવા સ્ટાફ નું લિસ્ટ બનાવવાનું છે, બરાબર? તો તમારે એક ક્વેરી કેવી રીતે લખી શકો? પહેલા તો તમારે સિલેક્ટ કરવું પડે. શેમાંથી સિલેક્ટ કરવું પડે? તો કે સ્ટાફ નું નામ સિલેક્ટ કરવું પડે સ્ટાફ ટેબલ માંથી, બરાબર? કેવા સ્ટાફ નું નામ સિલેક્ટ કરવું પડે? તો કે જે સ્ટાફ ની સેલેરી મેક્સિમમ છે, બરાબર? સ્ટાફ ટેબલ માંથી જે સ્ટાફ ની સેલેરી મેક્સિમમ છે એવા સ્ટાફ નું નામ તમારે સિલેક્ટ કરવું પડે. તો ક્વેરી તમે આવી રીતે બનાવી શકો. શું લખી શકો? તો કે સિલેક્ટ સ્ટાફ નેમ. શું કામ અહીંયા સ્ટાફ નેમ લખ્યું છે? કારણ કે આપણે એવા સ્ટાફ નું નામ સિલેક્ટ કરવાનું છે કે જેની સેલેરી મેક્સિમમ હોય, એટલે કે સૌથી વધુ હોય. તો એના માટે કેવી રીતે લખી શકાય ક્વેરી? અહીંયા આપણે કીધું છે વેર ક્લોઝ નો યુઝ થશે, એવું આપણે ડેફિનેશનમાં જ જોયું, બરાબર? તો વેર ક્લોઝ નો યુઝ કરીશું, પછી શું લખવામાં આવશે? તો કે સ્ટાફ સેલેરી ઇઝ ઇક્વલ ટુ, શું સિલેક્ટ કરવાનું છે? મેક્સિમમ સ્ટાફ સેલેરી. તો આ રીતે લખાશે, મેક્સિમમ સ્ટાફ સેલેરી ક્યાંથી સિલેક્ટ કરવાની છે? સ્ટાફ ટેબલ માંથી. તો આપણે લખશું ફ્રોમ સ્ટાફ, બરાબર? એટલે તમને અહીંયા સ્ટાફ નું નેમ મળી જશે કે જેની સેલેરી સૌથી વધુ છે, બરાબર? તો આમાં એક જ વસ્તુ મળશે, એટલે કે એક જ રો સિલેક્ટ થશે, બરાબર? તો આટલું તમારે યાદ રાખવાનું છે. જો મેક્સિમમ કીધું છે એટલે શું થાય છે કે સૌથી વધુ. તો આપણે શું વાત કરી? સિંગલ રો સબ ક્વેરી, એટલે કે આની અંદર કોઈ પણ એક જ રો તમને મળશે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, આની અંદર શું થાય છે? તો કે એક જ રો તમને મળશે. ઓકે, તો એક જ રો ક્યારે મળે? આપણને શું કીધું છે? સ્ટાફ ટેબલ માંથી મેક્સિમમ સેલેરી શોધવાની કીધી છે. તો મેક્સિમમ તો કોઈ પણ એક જ વ્યક્તિની હશે ને, બરાબર? જો તમને લેસ ધેન, ગ્રેટર ધેન કીધું હોય તો આમાં ઘણી બધી વસ્તુ આવી શકે. પણ જો તમને એવું કીધું હોય કે મેક્સિમમ, તો મેક્સિમમ સપોઝ આપણી પાસે 3 સ્ટાફ છે, બરાબર? 3 સ્ટાફ છે તો 3 માંથી મેક્સિમમ તો કોઈ એકની જ હશે ને, બરાબર? સેમ હોઈ શકે પણ મેક્સિમમ તો એકની જ હશે. તો એટલા માટે આને સિંગલ રો સબ ક્વેરી કહેવામાં આવે છે, બરાબર? તો સમજાઈ જશે ને સિંગલ રો સબ ક્વેરી. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈએ મલ્ટીપલ રો સબ ક્વેરી. હવે અહીંયા શું સિલેક્ટ કરવાનું છે? મલ્ટીપલ રો એટલે કે એક કરતા વધારે રો ને આપણે સિલેક્ટ કરવાની છે, બરાબર? અહીંયા કહી દીધું છે રિટર્ન્સ 1 ઓર મોર રો, તમને એક અથવા એક કરતા વધારે રો મળશે. એમાં શેનો યુઝ કરી શકીએ? ઓપરેટર તરીકે. આપણે જોયું સિંગલ રો સબ ક્વેરીમાં કયા ઓપરેટર નો યુઝ કરતા? લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, બરાબર? તો હવે આપણે મલ્ટીપલ રો સબ ક્વેરીમાં શેનો યુઝ કરવાના છીએ? તો કે ઇન છે, નોટ, ઇન, એની અને ઓલ, બરાબર? તો આટલા ઓપરેટર નો આપણે યુઝ કરવાના છે શેની અંદર? મલ્ટીપલ રો ક્વેરી ની અંદર, બરાબર? ઇન છે, નોટ ઇન છે, અને એની અને ઓલ, બરાબર? તો આ 4 ઓપરેટર નો યુઝ આપણે કરશું મલ્ટીપલ રો ની અંદર, બરાબર? તો અહીંયા એક એક્ઝામ્પલ આપી દીધું છે. ફાઇન્ડ આઉટ ધ નેમ ઓફ સ્ટાફ, એવા સ્ટાફ નું નેમ શોધવાનું છે કે જે લોકો શું કરે છે? કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ માંથી બિલોંગ કરે છે. એટલે કે એવા સ્ટાફ નું નામ શોધો કે જે લોકો કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં વર્ક કરે છે, બરાબર? તો કેવી રીતે મેળવી શકશો એવા સ્ટાફ નું નામ? તો આપણે સ્ટાફ ટેબલ અહીંયા બનાવ્યું હતું, બરાબર? ટેમ્પરરી સ્ટાફ ટેબલ આપણે લઈ લીધું હતું. તેમાં આપણે લખ્યું હતું ડિપાર્ટમેન્ટ આઈડી, તમને ખ્યાલ હોય તો, બરાબર? પછી આવશે સ્ટાફ નું નામ, સ્ટાફના હેડ નું નામ, બરાબર? તો આ તમે ક્વેરી ઇઝીલી જાતે પણ ક્રિએટ કરી શકો. કેવી રીતે ક્રિએટ કરી શકાય? તો પહેલા તો તમારે સિલેક્ટ કરવાનું રહેશે ફ્રોમ સ્ટાફ, સ્ટાફ માંથી બધી કોલમ સિલેક્ટ કરી લેવાની. પછી શું નાખવાનું છે? વેર ડિપાર્ટમેન્ટ આઈડી,
જો તમને ડિપાર્ટમેન્ટ નું આઈડી મળી જશે, બરાબર. સપોઝ કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ છે તો એનો કોડ કેટલો છે? 7. તો સપોઝ આપણે રાખીએ કે કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ નું આપણું જે આઈડી છે એ 07 છે, બરાબર. તો આ ટેબલ ની અંદર તમને જેટલા પણ 07 ડિપાર્ટમેન્ટ આઈડી વાળા સ્ટાફ નું નામ દેખાશે એ કયા ડિપાર્ટમેન્ટ માંથી બિલોંગ કરતા હશે? કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ માંથી, બરાબર. તો આટલું તમારે યાદ રાખવાનું છે કે મલ્ટીપલ રો એટલે શું, અહીંયા તમને ખ્યાલ આવી જશે. એક કરતા વધારે રો સિલેક્ટ થઈ શકે. તો આપણી પાસે સ્ટાફ નો સોરી ડિપાર્ટમેન્ટ નું આઈડી કેટલું છે? 07, બરાબર. તો આપણી પાસે જેટલા પણ સ્ટાફ ના નામ હશે, સપોઝ આપણે લીધા હતા 3 નામ, બરાબર. તો 3 નામ માં એક કોલમ એવી હતી કે જે અહીંયા આપણે ડિપાર્ટમેન્ટ આઈડી પણ લખ્યું હતું, બરાબર, કે સ્ટાફ જે છે એ કયા ડિપાર્ટમેન્ટ માંથી બિલોંગ કરે છે, બરાબર. તો અહીંયા ડિપાર્ટમેન્ટ આઈડી કોઈનું 02 છે, પછી ધારો કે બે જે છે એના 07 છે. તો આપણને ખ્યાલ આવી જશે કે 07 આઈડી વાળો જે સ્ટાફ છે એ ક્યાંથી બિલોંગ કરે છે? કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ માંથી, બરાબર. તો આપણો જવાબ શું આવશે? બે અથવા એક અથવા એક કરતા વધારે રો તો મળવાની જ છે, બરાબર. તો આ જે ટેબલમાં આપણે લઈશું એમાંથી, એટલા માટે એને મલ્ટીપલ રો કહેવામાં આવ્યું છે, કારણ કે એવું તો ના બને ને કે એક જ સ્ટાફ જે છે એ કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ માંથી બિલોંગ કરે, એક અથવા વધારે સ્ટાફ પણ એ ડિપાર્ટમેન્ટ માંથી આવી શકે, બરાબર. તો આટલું તમારે યાદ રાખવાનું છે કે મલ્ટીપલ રો સબ ક્વેરી છે એમાં તમે એક અથવા એક કરતા વધારે સ્ટાફ ને સિલેક્ટ કરી શકો, બરાબર, અને ક્વેરી પણ જાતે પણ બનાવી શકો, બરાબર. તો આ તો થયા આપણા બે સબ ક્વેરી ના ટાઈપ્સ, બરાબર. ફર્સ્ટ આપણે જોઈ લીધું સિંગલ રો સબ ક્વેરી, સેકન્ડ પણ જોઈ લીધું મલ્ટીપલ રો સબ ક્વેરી. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે કોર રિલેટેડ સબ ક્વેરી. ઓકે, તો આપણે જોઈએ આગળ. ઓકે, તો આ થર્ડ ટાઈપ છે કોર રિલેટેડ સબ ક્વેરી. એટલે શું? પહેલા તો આપણે એ જાણી લઈએ કે ઇફ સબ ક્વેરી રેફરન્સ કોલમ ઇન ધ પેરેન્ટ ક્વેરી. શું કીધું છે? કે સબ ક્વેરી જે છે એની જે રેફરન્સ કોલમ છે એ તમને ક્યાં જોવા મળશે? પેરેન્ટ ક્વેરી ની અંદર. એટલે શું? એ પણ આપણે સમજી લઈએ, બરાબર. ધીસ મેક ઇટ ઇમ્પોસિબલ ટુ ઇવેલ્યુએટ ધ સબ ક્વેરી બિફોર ઇવેલ્યુએટિંગ ધ પેરેન્ટ ક્વેરી. આપણે શું વાત કરી? પેરેન્ટ ક્વેરી, બરાબર. તો કે પેરેન્ટ ક્વેરી એમાંથી જ પાર્ટ પડે છે સબ ક્વેરી ના, બરાબર. આપણે એક્ઝામ્પલ લીધું ને વેહિકલ નું, બરાબર. તો એમાં શું કીધું? તો કે વેહિકલ જે છે, બરાબર, એમાંથી જ પાર્ટ પડે છે આ જે બસ છે, કાર છે, બરાબર. એવી જ રીતે પેરેન્ટ ક્વેરીને જ્યારે તમે ઇવેલ્યુએટ કરશો પછી જ તમને સબ ક્વેરી જોવા મળશે, એને કહેવાશે કોર રિલેટેડ સબ ક્વેરી. ઓકે, શું સબ કોર રિલેટેડ સબ ક્વેરી કોને કહેવાશે? તો કે આ જે પેરેન્ટ ક્વેરી છે, બરાબર, એને તમે ઇવેલ્યુએટ કરશો તો જ તમને સબ ક્વેરી જોવા મળશે. એટલે ટૂંકમાં યાદ શું રાખવાનું? કે આ ક્વેરીને તમે જ્યારે સોલ્વ કરશો તો જ તમે નીચેની જે બે ક્વેરી છે એને તમે સોલ્વ કરી શકશો, બરાબર. એટલે પહેલા તમારે મેઇન ક્વેરીને સોલ્વ કરવી પડે અને પછી એના જે સબ ક્વેરી છે એને તમે ઇઝીલી સોલ્વ કરી શકો, બરાબર. એટલે શું? તો કે કોરિલેટેડ ની અંદર કોરિલેટેડ નો મિનિંગ શું થશે? તો કે આ જે સબ ક્વેરી છે એ કોનો રેફરન્સ બતાવે છે? તો કે મેઇન ક્વેરી છે એનો રેફરન્સ બતાવે છે, બરાબર. તો આટલું તમારે યાદ રાખવાનું છે. એક્ઝામ્પલ આપેલું છે, આપણે જોઈ લઈએ. ફાઇન્ડ આઉટ ધ નેમ ઓફ સ્ટાફ, એવા સ્ટાફ નું નામ સિલેક્ટ કરવાનું છે કે હુ અર્ન લેસ સેલરી ધેન એવરેજ સેલરી. શું કીધું છે? કે જેની એવરેજ સેલરી છે એના કરતા ઓછી સેલરી કોણ કમાય છે, બરાબર. એવા સ્ટાફ નું તમારે નામ યાદ રાખવાના છે, નામ લખવાના છે, બરાબર. તો આમાંથી આપણે જોઈએ સિલેક્ટ નો યુઝ કરી આપણે સ્ટાફ નેમ શોધવાનું છે. એટલા માટે આપણે લખશું અહીંયા સ્ટાફ નેમ ફ્રોમ. ક્યાંથી સિલેક્ટ કરવાનું છે? તો કે સ્ટાફ નામના ટેબલ માંથી, બરાબર. પછી વેર ક્લોઝ નો યુઝ કરી શું લખવું પડશે? અહીંયા તમને કીધું છે લેસ સેલરી, બરાબર. તમને ખ્યાલ હોય તો લેસ સેલરી છે એટલે આપણે લેસ ધેન નો યુઝ કરીશું. ઓકે, શેનો યુઝ કરીશું? લેસ ધેન નો યુઝ કરીશું એટલે ના કરતા ઓછી એવું બતાવે છે લેસ ધેન, બરાબર. આને ગ્રેટર ધેન કહેવાય. તો હવે શું યાદ રાખવાનું છે? સ્ટાફ સેલરી આપણે લખી તો દીધું, સિમ્બોલ કયો યુઝ કરશું? ઓપરેટર. તો કે લેસ ધેન, બરાબર. પછી શું લખશું? લેસ ધેન કેવાનો યુઝ કરવાનો છે આપણે? તો કે સિલેક્ટ એવરેજ. શું કામ એવરેજ લખવાનું છે? કારણ કે આપણને એવું શોધવાનું કીધું છે કે જેની એવરેજ સેલરી છે એના કરતા પણ ઓછી સેલરી મેળવવા વાળા સ્ટાફ નું નામ આપણે આપવાનું છે, બરાબર. તો આ તમારે લખવું પડશે સિલેક્ટ એવરેજ સ્ટાફ સેલરી ફ્રોમ સ્ટાફ, કે સ્ટાફ ટેબલ માંથી જેની સ્ટાફ સેલરી એવરેજ કરતા પણ ઓછી છે એવા સ્ટાફ નું નામ તમારે ડિસ્પ્લે કરવાનું છે, બરાબર. તો એવા સ્ટાફ તમારે જે સ્ટાફ ટેબલ તમે ક્રિએટ કર્યો હશે એની અંદર થી તમારે ફાઇન્ડ આઉટ કરીને લખવું પડશે. તો આઉટપુટ ની અંદર તમને એનો જવાબ મળી જશે, બરાબર. દાખલા તરીકે અહીંયા તમને એવરેજ સેલરી કેટલી છે? 50,000, બરાબર. એવરેજ સેલરી 50,000 છે,
તો અહીંયાથી તમારે શું શોધવાનું રહેશે કે એવા બે ત્રણ સ્ટેપ છે, બરાબર? તો ત્રણ સ્ટેપ છે એમાંથી તમારે એવી એવા સ્ટેપ નું નામ શોધવાનું છે કે જેની સેલેરી એવરેજ તો 50 છે, બરાબર? તો આ 50 કરતા પણ ઓછી છે, બરાબર? એવરેજ સેલેરી 50,000 છે, તો 50,000 કરતા પણ ઓછી છે એમની સેલેરી, તો એવા સ્ટાફ નું નામ તમારે ડિસ્પ્લે કરવાનું છે, બરાબર? તો આ રીતે તમે એનો જવાબ મેળવી શકશો. તો આપણે ત્રણ ટાઈપ જોયા, કયા કયા ત્રણ હતા? તો કે ફર્સ્ટ વન ઇઝ સિંગલ રો સબ ક્વેરી, બરાબર? પહેલા તો આપણે જોયું ક્વેરી કોને કહેવાય, પછી સેકન્ડ વન ઇઝ સબ ક્વેરી. સબ ક્વેરી કોને કહેવાય, બરાબર? સબ ક્વેરી ના બે નામ હતા, કયા કયા? તો કે એક છે નેસ્ટેડ ક્વેરી અને બીજું છે ઇનર ક્વેરી, બરાબર? તો આપણે ત્રણ વિશે જોઈ લીધું. પછી આવે છે એના ટાઈપ્સ. તો ટાઈપ્સ કયા કયા? થ્રી ટાઈપ્સ ઓફ સબ ક્વેરી, બરાબર? ફર્સ્ટ વન ઇઝ સિંગલ રો ક્વેરી, એન્ડ સેકન્ડ વન ઇઝ મલ્ટીપલ રો સબ ક્વેરી, એન્ડ થર્ડ વન ઇઝ કોર રિલેટેડ સબ ક્વેરી, રાઈટ? તો આપણે આના બધાયના એક્ઝામ્પલની સાથે જોયું અને કઈ સબ ક્વેરીમાં કયા ઓપરેટરનો યુઝ થાય છે એ પણ આપણે જોઈ લીધું, બરાબર? તો આ સબ ક્વેરી વાળો ટોપિક અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. અને કોઈને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો, જેથી કરીને આપણે એનું સોલ્યુશન લાવવાની ટ્રાય પણ કરીશું. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોવાના છીએ કમાન્ડ વિશે, બરાબર? તો કે અમુક કમાન્ડ આપેલા છે તમને, આ કમાન્ડ એક્ઝામ ની અંદર ઘણી વખત પૂછાઈ ગયેલા છે અને તમને પણ ખ્યાલ હોવો જોઈએ કે કમાન્ડ નો યુઝ શું થાય, બરાબર? તો સૌથી પહેલા તો આપણે જોઈ લઈએ કમાન્ડ નો યુઝ શું છે. તો પહેલા તમને આપેલું છે sql.pa નો કમાન્ડ, બરાબર? આ ખાસ યાદ રાખવાનું છે, આ શું એનો યુઝ શું થાય છે એના વિશે આપણે જોઈશું. દરેક કમાન્ડ નો યુઝ આપણે જોઈશું એક્ઝામ્પલ ની સાથે, રાઈટ? તો સૌથી પહેલા આવશે sql.pano, બરાબર? એટલે કે આનું ફૂલ ફોર્મ પહેલા તો તમને આવડવું જોઈએ. SQL એટલે તો તમને ખ્યાલ જ છે શું થાય, તો કે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ, બરાબર? આ SQL નું ફૂલ ફોર્મ છે. પછી તમને આપ્યું છે PNO, એટલે શું? તો કે પેજ નંબર, બરાબર? પેજ નંબર શું ડિસ્પ્લે કરે છે? તો કે ડિસ્પ્લે ધ પેજ નંબર. કોઈ પણ પેજ નંબર ને ડિસ્પ્લે કરવું હશે તો આપણે આ કયા કમાન્ડ નો યુઝ કરીશું? તો કે sql.pno, બરાબર? તો આની સિન્ટેક્સ પણ કઈક આવી જ છે. શું છે? sql.pno, બરાબર? તો આટલું તમારે યાદ રાખવાનું છે. ફર્સ્ટ કમાન્ડ છે આ તમારો, બરાબર? સેકન્ડ કમાન્ડ ની વાત કરીએ આપણે. સેકન્ડ કમાન્ડ છે ટાઇટલ, બરાબર? તો ટાઇટલ એટલે શું? જે તમે કોઈ પણ પ્રોજેક્ટ બનાવો છો, રિપોર્ટ તૈયાર કરો છો, બરાબર? તો એનું તમારે હેડર આપવું પડે, બરાબર? તો હેડર તો અલગ છે, પણ જો ટાઇટલ તમે ક્યાં આપી શકો? ટોપમાં, બરાબર? ટાઇટલ આપણે ક્યાં સેટ કરી શકીએ? ટોપમાં. તો કે શું કીધું છે? સેટ ધ ટોપ ટાઇટલ ફોર ઈચ પેજ ઓફ રિપોર્ટ, કે દરેક પેજનો જે રિપોર્ટ છે એના ટોપમાં તમે એનું ટાઇટલ આપી શકો, બરાબર? તો ટાઇટલનો યુઝ આ રીતે થાય છે. એની સિન્ટેક્સ શું છે? તો કે એની સિન્ટેક્સ આ રીતે છે. અહીંયા તમને આપ્યું છે ટી ટાઇટલ, બરાબર? ટી ટાઇટલ યાદ રાખજો. ટી ટાઇટલ એટલે કે ટોપ ટાઇટલ, બરાબર? ટોપમાં જે ટાઇટલ આપવામાં આવે છે એ, બરાબર? તો એટલા માટે ટી નો યુઝ કર્યો છે. અહીંયા ખાલી ટાઇટલ નથી, બે ટી છે, એટલે કે પહેલું જે ટી છે એના માટે ટોપ શબ્દ વપરાશે અને સેકન્ડ ટી છે એ ટાઇટલ તરીકે લખેલું છે, બરાબર? તો એનો મતલબ શું? તો કે ટોપ ટાઇટલ માટે યુઝ થશે. દરેક પેજના રિપોર્ટમાં આપણે ટોપ ટાઇટલ આપવું હશે, એટલે કે ટોપમાં આપવું હશે ટાઇટલ, ત્યારે આપણે ટી ટાઇટલનો કમાન્ડનો યુઝ કરીશું. એનો તમને સિન્ટેક્સ આપેલી છે. સિન્ટેક્સ શું છે? તો કે ટી ટાઇટલ એટલે કે ટોપ ટાઇટલ તમે લેફ્ટ, રાઈટ અને સેન્ટર, બરાબર, ત્રણેય જગ્યાએથી આપી શકો. અને બાજુમાં ટેક્સ્ટ પણ લખેલા છે, તો તમે કોઈ પણ ટેક્સ્ટ એટલે કે કોઈ પણ વસ્તુ તમે લખી શકો, બરાબર? તો આ છે એની સિન્ટેક્સ. એક્ઝામ્પલ આપેલું છે તમને, આ રીતે ટી ટાઇટલ લખશો. જો તમે લેફ્ટ સાઈડમાં લખવું હશે તો અહીંયા તમારે ટેક્સ્ટ એટલે કે કોઈ પણ શબ્દ અથવા તો કોઈ પણ વાક્ય જે છે એ તમારે અહીંયા લખવાનું રહેશે, બરાબર? અને રાઈટ સાઈડથી તમારે લખવું હશે તો આ રીતે પણ તમે લખી શકશો. અને પેજ નંબર ડિસ્પ્લે કરવા હશે રાઈટ સાઈડ, તો આપણે જોયું પેજ નંબરને ડિસ્પ્લે કરવા માટે કયા કમાન્ડનો યુઝ કરતા હતા? તો કે sql.pano. તો તમે પેજ નંબરને ડિસ્પ્લે કરાવવા માટે sql.pano નો યુઝ કરી શકો, બરાબર? અને ટોપમાં ટાઇટલ આપવું હશે તો શેનો યુઝ કરશો કમાન્ડનો? તો કે ટી ટાઇટલ, બરાબર? એવી જ રીતે બી ટાઇટલ આવે છે, બરાબર? તો બી ટાઇટલ એટલે શું? તો કે બી નો મીનિંગ થશે બોટમ, બરાબર? બોટમ એટલે નીચે, બરાબર? પેજ ની નીચે જ્યાં તમે એને સેટ કરવા માંગો છો ટાઇટલ ને, બરાબર? તો કે સેટ ધ બોટમ ટાઇટલ ફોર ઈચ પેજ ઓફ રિપોર્ટ, એટલે કે દરેક પેજ જે છે રિપોર્ટ નું એમાં તમે જો લાસ્ટમાં બોટમમાં એટલે નીચે અને ટોપ એટલે ઉપર, બરાબર? તો જો તમે બોટમમાં ટાઇટલ ને સેટ કરવા માંગો છો તો તમે કયા કમાન્ડ નો યુઝ કરશો?
બી ટાઇટલ નો બરાબર એક્ઝામ્પલ પણ તમને આપેલું છે બી ટાઇટલ સેમ જ છે ફક્ત અહીંયા કમાન્ડ તમારે ચેન્જ કરવાની જરૂર છે બાકી એની સિન્ટેક્સ સેમ જ છે બરાબર લેફ્ટ રાઈટ અને સેન્ટર ત્રણેય જગ્યાએ તમે આપી શકો એક્ઝામ્પલ પણ આપેલું છે તમને બોટમ ટાઇટલ લેફ્ટ સાઈડ તમારે પેજ નંબર રાખવા હશે તો આપણે પેજ નંબર ડિસ્પ્લે કરવા માટેનો કમાન્ડ યુઝ કરવો પડશે એસક્યુએલ ડોટ પીએનઓ બરાબર અને રાઈટ સાઈડ તમારે જો ટાઇટલ આપવું હશે તો તમે આ રીતે કોઈ પણ ટાઇટલ ટેક્સ્ટ લખીને આપી શકો બોટમ ની અંદર બરાબર આટલું યાદ રાખવાનું છે આપણે ત્રણ કમાન્ડ્સ ઇમ્પોર્ટન્ટ ત્રણ કમાન્ડ્સ વિશે આપણે જોઈ લીધું ફર્સ્ટ વન ઇઝ એસક્યુએલ ડોટ પીએનઓ જે પેજ ને ડિસ્પ્લે કરે છે પેજ નંબર ને બરાબર સેકન્ડ છે ટી ટાઇટલ એટલે કે ટોપ ટાઇટલ દર્શાવે છે અને થર્ડ છે બી ટાઇટલ એટલે કે બોટમ ટાઇટલ નીચે ટાઇટલ બતાવે છે પછી આવે છે ચાર નંબર ઉપર સ્કીપ બરાબર તો આ જે સ્કીપ કમાન્ડ છે એનો યુઝ શું કામ થશે તો એ પણ આપણે જોઈએ બરાબર શું કીધું છે સ્કીપ એઝ મેની બ્લેન્ક લાઇન ઓર પેજ એઝ સ્પેસિફાઈ સ્કીપ શું બતાવે છે કે ઘણી બધી બ્લેન્ક લાઇન અથવા પેજ ને સ્પેસિફાઈ કરવા માટે બરાબર સ્કીપ એટલે શું ટૂંકમાં યાદ શું રાખવાનું કે જો તમારે જે વસ્તુ બ્લેન્ક છે બરાબર તો એને તમારે સ્કીપ કરવી છે એટલે કે જવા દેવું છે તો એના માટે તમે સ્કીપ કમાન્ડ નો યુઝ કરશો બરાબર દાખલા તરીકે અહીંયા તમને આપેલું છે એક્ઝામ્પલ એની સિન્ટેક્સ જોઈ લેવાની સ્કીપ છે કમાન્ડ પછી આવશે નંબર અને પેજ બરાબર તો આ રીતે એક્ઝામ્પલ તમને આપેલું છે સપોઝ અહીંયા તમને લખ્યું છે સ્કીપ ટુ બરાબર એટલે શું થશે કે બે લાઇન તમે સ્કીપ કરી દીધી એટલે કે બે લાઇન જવા દીધી બરાબર એન્ડ સ્કીપ પેજ વન તો એક પેજ ને તમારે સ્કીપ કરવું છે તો તમે એને સ્કીપ પણ કરાવી શકો તો આજે સ્કીપ કરવા માટે કયા કમાન્ડ નો યુઝ થશે સ્કીપ કમાન્ડ નો બરાબર તો આટલું તમારે યાદ રાખવાનું છે સ્કીપ કમાન્ડ વિશે ઓકે ટૂંકમાં યાદ શું રાખવાનું છે તો કે જે પેજ અથવા તો જે કોઈ પણ લાઇન તમારે જરૂર ના હોય તો એને તમારે સ્કીપ કરી દેવાની તો એના માટે તમારે સ્કીપ કમાન્ડ નો યુઝ કરી લેવાનો બરાબર તો હવે આપણે જોઈશું નેક્સ્ટ કમાન્ડ હવે આપણે જોઈએ કોલમ કમાન્ડ વિશે બરાબર તો આનો યુઝ શું થશે તો કે આ શું આપે છે તો કે ઇટ ગીવ્સ વેરાયટી ઓફ ઇન્સ્ટ્રક્શન ઓન ધી હેડિંગ ફોર્મેટ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ ધી કોલમ બરાબર શું આપણને ગીવ કરે છે તો કે એક તો છે હેડિંગ ફોર્મેટ અને ટ્રીટમેન્ટ તો આની સિન્ટેક્સ તમારે યાદ રાખવાની છે સિન્ટેક્સ છે કોલમ માટેની કોલમ નેમ પછી આવશે એની ફોર્મેટ પણ ડિસ્પ્લે કરવાની રહેશે પછી એનું જસ્ટિફિકેશન અને પછી આવશે હેડિંગ બરાબર તો આ જે કોલમ છે એમાં તમારે કોલમનું નામ લખવાનું છે બીજું ફોર્મેટ તો કે ફોર્મેટ ઇન્સ્ટ્રક્શન આવશે એની અંદર અને જસ્ટિફાઈ ની અંદર જસ્ટિફિકેશન કરવાનું રહેશે અને હેડિંગ ની અંદર તમારે કોઈ પણ ટેક્સ્ટ એન્ટર કરવાનું રહેશે બરાબર હવે આપણે આ ચારેયને સમજીએ કે આ શું કહેવા માંગે છે તો પહેલું જે છે ફોર્મેટ ઓપ્શન બરાબર તો ફોર્મેટ ઓપ્શન શું કામ યુઝ થશે તો કે એપ્લાઇંગ એડિટિંગ ટુ ન્યુમેરિક ફિલ્ડ શું કીધું છે તો ફોર્મેટ ઓપ્શન નો યુઝ એટલા માટે થશે કે જે કોઈ પણ ન્યુમેરિક ફિલ્ડ હશે એને એડિટિંગ કરવા માટે બરાબર અને સ્પેસિફિક લેન્થ ટુ વેરિયેબલ લેન્થ કેરેક્ટર ફિલ્ડ બરાબર એની સ્પેસિફિક લેન્થ જે છે એની અંદર તમારે ચેન્જીસ કરવો હશે તો આપણે ફોર્મેટ ઇન્સ્ટ્રક્શન નો યુઝ કરી શકશું પછી આવશે જસ્ટિફિકેશન તો જસ્ટિફિકેશન એટલે શું કે અલાઇનમેન્ટ ક્યાં રાખવું છે તમારે બરાબર કે તમારે જે ટેક્સ્ટ તમે લખો છો બરાબર એને તમારે ક્યાં સેટ કરવા છે સપોઝ કોલમ નું નામ અહીંયા આપણે લીધું સ્ટુડન્ટ બરાબર તો આ જે સ્ટુડન્ટ નું નામ લીધું આ એક કોલમ છે આપણી પાસે તો આ કોલમ ને તમારે સેન્ટરમાં રાખવી છે લેફ્ટમાં રાખવી છે કે રાઈટમાં રાખવી છે તો તમે આનું જસ્ટિફિકેશન અલાઇનમેન્ટ નો યુઝ કરીને આપી શકો બરાબર તો આટલું તમારે યાદ રાખવાનું છે આની અંદર પછી બીજું આવશે હેડિંગ હેડિંગ નો યુઝ શું થશે હેડિંગ એટલે તમને ખ્યાલ જ છે કે હેડિંગ ઓફ ધી પર્ટિક્યુલર કોલમ કે દરેક કોલમ જે હશે એનું ખુદનું હેડિંગ તો હશે જ બરાબર એટલે કે હેડરમાં લખવાનું આવશે પછી આટલું થઈ ગયા પછી આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવી જશે બરાબર એક્ઝામ્પલ આ રીતે તમે આપી શકો પહેલા તો એક કોલમ લઈ લો જેનું નામ છે એકાઉન્ટ નંબર બરાબર એની ફોર્મેટ એટલે કે તમારે જે રીતે લખવું હશે એ રીતે તમે ફોર્મેટમાં લખી શકો દાખલા તરીકે તમારે આ રીતે લખવું છે એકાઉન્ટ લાસ્ટ ના બે ડિજિટ લખવા છે બરાબર તો તમે આગળ એ લખી પાછળ બે ડિજિટ લખી શકો પછી આવશે જસ્ટિફાઈ તો જસ્ટિફાઈ એટલે શું કે તમારે એને ક્યાં બતાવવું છે તો સેન્ટરમાં લખવું હશે તો તમારે સેન્ટર લખવું પડશે જો લેફ્ટમાં રાખવું હશે તો તમે અહીંયા જસ્ટિફાઈ કરીને લેફ્ટ લખી શકશો બરાબર પછી હેડિંગ તમારે જે કાંઈ પણ આપવું હોય એ તમે હેડિંગ પણ આપી શકશો એવી રીતે બીજું એક્ઝામ્પલ પણ આપેલું છે એનું બેલેન્સ છે તો બેલેન્સ કેવી રીતે લખવું છે એ એની ફોર્મેટ છે સપોઝ બેલેન્સ તમારી પાસે 50,000 છે બરાબર તો આ 50,000 ને તમારે કેવી રીતે લખવું છે એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમારે આની ફોર્મેટ કેવી આપવી છે તો એ ક્યાં ડિક્લેર થશે ફોર્મેટ વાળા સેક્શનમાં આ તમારે ફોર્મેટ કેવી રાખવી છે એ બતાવવું પડશે ઓકે તો આટલું યાદ રાખવાનું છે કોલમ કમાન્ડ ની અંદર ઓકે હવે આપણે જોઈશું બ્રેક ઓન કમાન્ડ બરાબર તો બ્રેક ઓન કમાન્ડ નો યુઝ શું છે
ઇટ પુટ્સ સ્પેસ બિટવીન સેક્શન ઓફ અ રિપોર્ટ. શું કીધું છે કે જ્યારે તમારી પાસે કોઈ પણ રિપોર્ટ છે તો એની વચ્ચે તમારે સ્પેસ જનરેટ કરવા માટે બ્રેક ઓન, બ્રેક એટલે શું, વચ્ચે જગ્યા રાખવી, બરાબર. કે સપોઝ જે કન્ટિન્યુ લાઇન ચાલુ થતી હોય તો એને બ્રેક કરવા માટે આપણે બ્રેક ઓન કમાન્ડનો યુઝ કરીશું, રાઈટ. તો આ જે બ્રેક ઓન કમાન્ડ છે, તો કોઈ પણ આપણે રિપોર્ટ બનાવીએ છીએ, દાખલા તરીકે અહીંયા જ તમે જોઈ લો, બરાબર, આ તમને ચાર પાંચ આ રીતે ટોપિક આપેલા છે, બરાબર. તો આને તમારે અહીંયા એક લાઇન એટલે કે એક સેન્ટેન્સ અહીંયા જ પૂરું કરવું છે ડોટ કરીને. હવે નવું સેન્ટેન્સ તમારે નવી જગ્યાએથી લખવું છે, તો એને તમે અહીંયા બ્રેક ઓન કમાન્ડનો યુઝ કરીને બ્રેક કરી શકો, બરાબર. તો બીજું શું કીધું છે, વેર ટુ બ્રેક ફોર સબ ટોટલ એન્ડ ટોટલ. જેમ કે તમે ટોટલ અને સબ ટોટલ ને બ્રેક કરવું હશે તો આ રીતે બ્રેક ઓન કમાન્ડ નો યુઝ કરી શકશો. કેવી રીતે, તો કે દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ, બરાબર, સપોઝ આપણી પાસે ટોટલ 500 રૂપિયા છે, બરાબર. તો એમાંથી શું કરવાનું, એમાંથી સપોઝ આપણે બે પાર્ટ પાડી દઈએ, 250 250, બરાબર. તો મેં આ જે 500 છે એને બ્રેક કર્યું એવું કહેવાશે, તો બ્રેક કર્યા 250 250, બરાબર. તો આ બંનેને બ્રેક કરવા માટે કયા કમાન્ડનો યુઝ થશે, બ્રેક ઓન કમાન્ડનો, બરાબર. આને સબ ટોટલ કહેવાશે અને આને ટોટલ કહેવાશે. આ એનું એક સિમ્પલ અને બેઝિક ઇઝીલી એક્ઝામ્પલ છે, બરાબર. આને તમારે સમજવાનું છે. હવે આપણે બીજું જોઈએ કે બ્રેક પોઈન્ટ્સ કેન બી ડિફાઈન્ડ એટ ધ કોલમ લેવલ. આ જે બ્રેક પોઈન્ટ છે એ તમને ક્યાં જોવા મળશે, કોલમ લેવલની અંદર જોવા મળશે. સિન્ટેક્સ શું છે, તો કે બ્રેક પછી બ્રેક ઓન અને કોલમ નેમ અને બાજુમાં આવશે ઓપ્શન, બરાબર. ઓપ્શન એના માટે યુઝ થશે કે તમારે કોને બ્રેક કરવાનું છે, એટલે કે તમે સ્કીપ એવું પણ કહી શકો, બરાબર. તો કે કોને તમારે કઈ રો ને અથવા તો સેને તમારે સ્કીપ કરવું છે, તો આ રીતે એક્ઝામ્પલ આપી શકો, બરાબર. બ્રેક ઓન બ્રાન્ચ નેમ સ્કીપ ટુ, બરાબર. એટલે શું કે અહીંયા તમને આપેલું છે, પુટ્સ બ્રેક ઓન કોલમ બ્રાન્ચ નેમ એન્ડ પુટ ટુ બ્લેન્ક લાઇન. શું કીધું છે, સ્કીપ ટુ, એટલે કે એનો મીનિંગ શું થાય, તમારે બે બ્લેન્ક લાઇન ને સ્કીપ કરવાની છે, એનાથી આગળ જવાનું છે હવે, બરાબર. તો આટલું તમારે યાદ રાખવાનું છે બ્રેક કમાન્ડની અંદર. ટૂંકમાં તમારે યાદ શું રાખવાનું, બ્રેક કમાન્ડ મીન્સ વોટ, તો કે જ્યારે પણ આપણે કોઈ પણ બે સેક્શન છે, બરાબર, અથવા તો કોઈ પણ એક સેક્શન છે એને તમારે બે સેક્શનમાં પાર્ટ પાડવા છે, બરાબર. એક સેક્શન છે એને તમારે બે ભાગમાં વહેંચવું છે, તો બંનેમાં વહેંચવા માટે જે સ્પેસની જરૂર પડશે, તો એ સ્પેસ આપણે આપવા માટે બ્રેક ઓન કમાન્ડનો યુઝ કરવાનો છે, બરાબર. તો આટલું તમારે યાદ રાખવાનું છે બ્રેક ઓન કમાન્ડ વિશે. હવે આપણે જોઈએ નેક્સ્ટ કમાન્ડ. ઓકે, નેક્સ્ટ કમાન્ડ છે સેટ લાઇન સાઇઝ, બરાબર. તો આ જે સેટ લાઇન સાઇઝ કમાન્ડ છે એનો યુઝ શું છે, તો કે સેટ ધ મેક્સિમમ નંબર ઓફ કેરેક્ટર ડિસ્પ્લે ઇન અ સિંગલ લાઇન. કે એનો મતલબ શું છે, કે એક જ લાઇન ની અંદર, સિંગલ લાઇન ની અંદર મેક્સિમમ નંબર ઓફ કેરેક્ટર ને ડિસ્પ્લે કરવા હોય, બરાબર. એટલે શું કે એક કરતા વધારે જેટલા પણ કેરેક્ટર છે એને તમારે એક જ લાઇન ની અંદર ડિસ્પ્લે કરવા હશે, તો તમે સેટ લાઇન સાઇઝ નો કમાન્ડ નો યુઝ કરી શકો. આટલું તમારે યાદ રાખવાનું છે કે આ કમાન્ડ નો યુઝ શું છે, તો કે એક કરતા વધારે કેરેક્ટર ને જ્યારે તમારે સિંગલ જ લાઈન ની અંદર એટલે કે એક જ લાઈન માં ડિસ્પ્લે કરવા હશે, તો તમે સેટ લાઈન સાઇઝ નો યુઝ કરી શકો. ધારો કે અહીંયા તમને સિન્ટેક્સ આપેલી છે સેટ લાઈન સાઇઝ, અને અહીંયા તમારે નંબર આપવાના છે કે ટોટલ તમારે કેટલા કેરેક્ટર ને સેટ કરવાના છે સિંગલ લાઈન ની અંદર. તો એક્ઝામ્પલ પણ આપી દીધું છે, સેટ લાઈન સાઇઝ 80, એટલે કે તમારે 80 જેટલા કેરેક્ટર ને સિંગલ લાઈન ની અંદર સેટ કરવાના છે. સપોઝ અહીંયા તમે 100 લખો, એનો મીનિંગ શું થાય, કે એક જ એટલે કે સિંગલ લાઈન માં તમારે 100 જેટલા કેરેક્ટર ને સેટ કરવાના છે. તો આ જે મેક્સિમમ નંબર ઓફ કેરેક્ટર જે છે એને એક જ લાઈન ની અંદર ડિસ્પ્લે કરવું હશે, ત્યારે આપણે સેટ લાઈન સાઇઝ નો યુઝ કરી શકશું, બરાબર. એવી જ રીતે અહીંયા બીજો કમાન્ડ છે સેટ પેજ સાઇઝ. એટલે શું, તો કે સેટ ધ મેક્સિમમ નંબર ઓફ લાઈન પર પેજ, એટલે કે એક પેજ માં તમારે મેક્સિમમ નંબર ઓફ લાઈન, એટલે કે વધારેમાં વધારે લાઈન તમારે એક પેજમાં કેટલી રાખવી છે, બરાબર. તો અહીંયા સિન્ટેક્સ આપેલી છે, સેટ પેજ સાઇઝ લખવું પડશે, અને તમારે જેટલી પણ મેક્સિમમ નંબર ઓફ લાઈન એટલે કે સૌથી વધુ જેટલી લાઈન તમારે એક પેજમાં રાખવી હશે એટલી તમે અહીંયા આંકડો આપી શકશો. દાખલા તરીકે મારે 45 લાઈન રાખવી છે એક પેજની અંદર, આ એક પેજ છે, બરાબર. તો આ પેજમાં આ રીતે 40 લાઈન સેટ કરવી છે, બરાબર, પર પેજ. તો એક પેજમાં 40 લાઈન સેટ કરવી હશે તો તમે કયા કમાન્ડનો યુઝ કરી શકશો, સેટ પેજ સાઇઝ કમાન્ડનો, બરાબર. તો સેટ પેજ સાઇઝ કમાન્ડનો યુઝ કરી બાજુમાં તમારે આંકડો લખી દેવાનો કે તમારે એક પેજની અંદર ટોટલ કેટલી લાઈન એડ કરાવવી છે, બરાબર, એટલે કે મેક્સિમમ નંબર ઓફ લાઈન, બરાબર. તો આટલું તમારે યાદ રાખવાનું છે આ ક્વેશ આની અંદર, બરાબર. આપણે ખૂબ જ મહત્વના ઇમ્પોર્ટન્ટ જે આ જે કમાન્ડ હતા એના વિશે આપણે ડિસ્કશન કરી લીધી છે, બરાબર. તો અહીંયા તમારા બધા જે કમ્પ્લીટ
કમાન્ડ છે એ કમ્પ્લીટ થઈ જાય છે. આપણે આજે જોયું ક્વેરી અને સબ ક્વેરી અને બીજું ખૂબ જ મહત્વના કમાન્ડ વિશે ડિસ્કશન કરી, રાઈટ? તો અહીંયા તમારું કમાન્ડ કમ્પ્લીટ થઈ જાય છે. હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર બીજું કંઈક નવું જોઈશું, બરાબર? ઓકે, તો વિડીયો જોવા માટે થેન્ક યુ, અને જો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરી દો અને જરૂરથી શેર પણ કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલ એમવી લર્નિંગ પોઈન્ટ ને. બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેવું જેથી કરીને આવનારા દરેક વિડીયોની માહિતી તમને સ્ટેપ વાઇઝ એટલે કે લેક્ચર વાઇઝ મળતી રહેશે નોટિફિકેશનના માધ્યમથી. ઓકે, થેન્ક યુ.